કેમ બધા શાંત બેસી ગયા છે, એકદમ શાંત શાંત બધું વાતાવરણ કરી દીધું છે. કઈ રિસાયા છો કોઈથી? તો પછી આમ મસ્તારો, કોઈ કામ બાકી નહીં રાખીએ, તમારું કોઈ કામ બાકી નહીં રહે, તમદાર ચિંતા ના કરશો, જે બી હોય લખી લખીને આપવા માંડો અને ધારાસભ્યોની વાયે પડો કા એમપીની વાયે પડો, તમારે એટલું કરી દેવાનું કે અહીંયા સુધી અમારા સુધી પહોંચે એવું કરી દેવું પડે. આમ તો ભુજ જ મીટિંગો થતી હોય અમારે, આજે સ્પેશિયલ આ બધાના કે ભાઈ અહીંયા આગાડી સ્થળ બદલી આજે, એટલે અહીંયા આગાડી તમારી વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, મારા માટે પણ આનંદની વાત છે. અહીંયા ભચવ આવ્યા છીએ અમે, પણ છેવાડા એટલે છેક છેડલે સુધી બધા એક વખત જોરથી ભારત માતા કી જય બોલી એટલે ખ્યાલ આવે કે પાછળ સુધી બધા જોડાયેલા છે. ભારત માતા કી છેક સુધી છેડલા સુધી આવી ગયું ખરા બધાને. અને છેલ્લા આપણે તો માન્ય વડાપ્રધાન શ્રી, નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ હોય એને પણ આપણે મુખ્ય પ્રવાહમાં લાવવો છે. અને હું વડાપ્રધાનશ્રીની ગેરંટી છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે, અને વિકસિત ભારત બનાવવું હશે તો આપણે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે. એમાં એક ગામ રહી જાય કે એક જ્ઞાતિ રહી જાય કે એક ધર્મ રહી જાય એવું નહીં, બધા સાથે. અને એના માટે જ આજે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત યાત્રા અને મોદી સાહેબનો ગેરંટી રથ દરેક ગામે ગામ ફર્યું છે, ગામે ગામ, કોઈ ગામ બાકી નહીં હોય કે ત્યાં આ રથ ના પહોંચ્યો હોય મોદી સાહેબની ગેરંટીનો. અને આ જે સેચ્યુરેશન પોઈન્ટ સરકારી યોજનાઓ અને સરકારી યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એના માટે છેક સુધી સરકાર પોતે જાતે એના ઘર સુધી પહોંચે એવું કદાચ ઇતિહાસમાં આપણે સ્વતંત્ર થયા પછી પહેલી વખત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. પહેલાં તો સ્કીમો બને, સરકારી યોજનાઓ બનતી હોય, પણ તમારા સુધી પહોંચે કેવી રીતે? તમને ખબર હોય તો તમે લાભે લો, જે 10 જણને ખબર હોય એ 10 જણ લાભ લીધે રાખે ને આગળ વધે રાખે. અત્યારે આ સેચ્યુરેશનનો વિચાર આવવો અને સેચ્યુરેશનના વિચાર આવ્યા પછી એ મૂર્તિમંત કરવો કે છેક સુધી પહોંચવું અને એ પહોંચી શક્યા, સરકાર આજે દરેકના ઘરે જઈ અને સરકારી યોજનાના લાભ બધાને આપ્યા છે. અને એ યોજનાના લાભ થકી જ આજે તમે જુઓ તો છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં વિકાસની હેલી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ વખત નહીં થયું હોય એટલું એક જ અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે 1,10,000 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. એટલે આપણું જે બજેટ છે એનો ત્રીજા ભાગ એક જ અઠવાડિયામાં. પહેલાં તમે અહીંયા કદી ઘણા બધા વડીલોએ બેઠા છે તો ગુજરાતનું બજેટ જ 10,000 કરોડનું કે 15,000 કરોડનું હતું, આખા ગુજરાતનું બજેટ. હવે એ 10-15 હજાર કરોડનું બજેટ અને આજે 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ છે આપણું. એટલે તમે જે વિચારો, તમારે જે કામ જોઈતા હોય એ તમે બોલો અને અહીંયાથી અમે તમને કરી આપીએ, એટલું સારી વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ મજબૂત જેને કહેવાય નાણાંનું, કારણ કે દરેક વસ્તુ તમે કંઈ પણ માગો જે પણ જોઈતું હોય એ ક્યારે પૂરું થાય તો કે એના માટે પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ, તે એ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો છે. કોવિડ પછી પણ આજે પણ આપણી પાસે નાણાકીય વ્યવસ્થાપનમાં નીતિ આયોગ પ્રમાણે દેશમાં નંબર 1 પોઝિશન ઉપર ગુજરાત છે. એટલે તમારે તો જેટલા કામ બતાવો એટલા બતાવો, તમે થાકો એવી વાત છે અત્યારે, પણ આપણે પાસે અત્યારે કામ જે કરાવવા જઈ રહ્યા છીએ એ કામ કરાવવાની ક્વોલિટી ઉપર બધાએ ધ્યાન રાખવું પડે.
કે ભાઈ આપણે જે કામ થતા હોય, આપણા જિલ્લામાં જે કામ થતા હોય, એ બધા જ કામની ક્વોલિટી અને ક્વોલિટી જો સચવાશે તો અમે જે તમને અહીંયાથી કહીએ છીએ કે મોદી સાહેબની જે ગેરંટી છે એ તમે જે બોલો એ અહીંયાથી કામ પૂરું થાય એવું છે. આ વખતનું વાઇબ્રન્ટ અને વાઇબ્રન્ટમાં હમણાં હું તો વિનોદભાઈ વાત કરતા હતા કે ભાઈ જે પ્રમાણે ગ્રીન ઉપર ચાલી રહ્યું છે, દેશ અને દુનિયા બધા જ ગ્રીન ઉપર જઈ રહ્યા છે અને ગ્રીન માટે થઈ અને સૌથી વધારે મજબૂતમાં મજબૂત આપણા દેશમાં જો કોઈ જિલ્લો બનશે તો એ આ કચ્છ જિલ્લો બનવાનો છે. આ વખતના વાઇબ્રન્ટમાં ગ્રીન એમઓયુ 50% થયા છે, 50% એમઓયુ ફક્ત ગ્રીન ઉપર થયા છે. ગ્રીન હાઇડ્રોજન હોય કે ગ્રીન ઇલેક્ટ્રિસિટી હોય, રિન્યુએબલ એનર્જી હોય, ઇવી ઉપર હોય, તો એ બધા જ તમે ગ્રીન ઉપર જવા માટે. અને સૌથી મોટો વિશાળ દરિયા કિનારો છે, રણ છે, બધાનો લાભ અત્યાર સુધી તમને ઓછો મત્તો મળ્યો હશે તો આ બધું જ પૂરું હવે થઈ જશે. તમારે જે વિચારીને દોડવું હોય એ રીતે દોડો. તમારે ખૂબ સારા સમય એ હવે તમારે આવવાનો છે કચ્છનો જ. આખા ગુજરાતમાં પણ નંબર વન ઉપર રહેશો તમે અને ભવિષ્યમાં પણ નંબર વન ઉપર રહી શકાય એવી પોઝિશન થવાની છે. એટલે ખૂબ સારી રીતે અને એના માટે જ આજે હમણાં અહીંયાથી કહેતા હતા કે ભાઈ જે બે રોડ છે, એક ભૂતથી બચાવું, એ 740 કરોડ રૂપિયાનો રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે. 740 કરોડ રૂપિયા. અને એની સાથે સાથે સામખિયારીથી ગઢડા સુધીનો રોડ, એ પણ 138 કરોડ રૂપિયાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે. આ બંને રોડ તમારે અહીંયા ખૂબ જ ઉપયોગી થવાના છે. પાણીની સમસ્યાઓ અહીંયા હવે દૂર થતી જાય છે. અહીંયાથી હમણાં વિનોદભાઈ જે કહેતા હતા 5000 કેટલા કરોડ 5000 કરોડ રૂપિયાના કામ શરૂ થયા છે અને બાકી જે એક કામ છે એનું અમે તો કહી દીધું છે કે ભાઈ ટેન્ડરને બધું કરીને ઝડપથી કામ પૂરું કરો. એટલે તમારા પાણીના પણ કામ જે બાકી હતા, કેટલાય વખતથી હતું કે ભાઈ આ બાકી રહે છે અને જ્યારે આવે ત્યારે કહીને જાય છે પણ થતા નથી. આ તમારી ટીમ વિનોદભાઈ અને એમની ટીમ ધારાસભ્યો સાથેની આ વખતે બેસીને કમ્પ્લીટ કરાવી અને કામ ચાલુ થાય ત્યાં સુધીને એમની પાછળ લાગેલ અને આજે કામ ચાલુ થઈ ગયા છે. એટલે પાણીની પણ સમસ્યા અહીંયા આગળ આ ટપર ડેમ, એના પહેલાં કોઈ પૂછતું હતું, આજે નર્મદાના પાણી ત્યાં સુધીને આપણે પહોંચાડ્યા છે. આજે ટુરિઝમ ક્ષેત્ર પણ ધોરડોને બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ વર્લ્ડમાં મળ્યો છે. વર્લ્ડમાં આ રણોત્સવ કેટલાય વખતથી હશે ને, કેટલાય વખતથી હશે ને રણોત્સવ, તો અહીંયા પહેલાંથી નહીં હોય એવું તો નહીં હોય ને, પણ કોઈના રણોત્સવની જ વાત કરું છું કે રણ કેટલાય વખતથી સફેદ રણ હશે પણ કોઈને એની પર દ્રષ્ટિ ના પડી કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. અને એને માન્ય નરેન્દ્રભાઈએ રણોત્સવ શરૂ કરાવી અને આ રણને દેશ અને દુનિયામાં ખ્યાતિ અપાઈ છે. અને આજે 2006 કે 2007માં આપણે જે વિઝનરી લીડર કહીએ છીએ આપણા વડાપ્રધાનશ્રીને, 2006 કે 2007માં જ્યારે રણોત્સવ સાહેબે શરૂ કર્યું અહીંયા આગળ, તો એ વખતે એમના શબ્દો હતા કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે. અને આ વખતે G20ની એક સમિટ આપણે અહીંયા આગળ ધોરડોમાં કરી અને એ અહીંયા રણોત્સવમાં બધા દુનિયાના લોકો અહીંયા હાજર હતા એ દિવસ. તમે જુઓ કેટલું વિઝન એ વખતે 6-7માં ખબર નહીં હોય કે આટલું વિઝન છે. અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે રોડ ને ગટર લાઈડા ને બધાના કામો તો થયા જ છે. સાથે સાથે આજે એક અબડાસામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી અમે આપી દીધી છે, એટલે એ કોલેજનું કામ પણ શરૂ થઈ જશે.
અને આપણે બધાએ જે માન્ય વડાપ્રધાન શ્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે, જે વિકસિત ભારત માટે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત માટે આપણે સૌએ આગળ વધવું છે, ત્યારે આપણે સૌથી વધારે લીડ કોણ લઈ શકે વિકસિત ભારત માટે, તો આપણે ગુજરાત લઈએ. આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાત બનાવીએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બને એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.